ફ્રેન્ડ્સ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું સુજયની વાત કરી રહી છું. પ્રમાણે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર આવી ચૂક્યો છે અને બધા જ ભાવિક ભક્તો સુંદર રીતે ભગવાનને પારણે ઝૂલાવવા તૈયાર થઈ ચૂક્યા છે, ભગવાનના વધામણા માટે તૈયાર થઈ ચૂક્યા છે. ત્યારે શાહીબાગ ખાતેના રાધા કૃષ્ણ મંદિરે જન્માષ્ટમીની રાત્રે સુંદર ભજનનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને વાત કરીએ તો ચારે કોર નંદ ઘેરા આનંદ ભર્યો, જય કનૈયા લાલકીનો નાદ ગુંજી ઉઠ્યો. તો જે રાત્રે દેવકીના આઠમા સંતાનના જન્મનો ક્ષણ આવ્યો છે ત્યારે કારાગારના બધા જ સૈનિકો મૂર્છિત થઈ ગયા. તેના આકાશવાણી થઈને વાસુદેવને પોતાના આઠમા સંતાનને લઈને ગોકુળમાં રહેતા પોતાના મિત્ર નંદલાલના ઘરે મૂકીને નંદલાલને એ જ સમયે દીકરી થઈ પોતાની સાથે લઈ આવવાનો આદેશ કરવામાં આવ્યો અને વાસુદેવ આકાશવાણીમાં જેવું કહેવામાં આવ્યું તે રીતે જ કર્યું અને પોતાના આઠમા સંતાનને નંદના ઘરે ગોકુળમાં મૂક્યા. આજે સંતાનનો જન્મ થયો હતો તેના જન્મને આપણે હજારો વર્ષોથી જન્માષ્ટમીના સ્વરૂપમાં ઉજવીએ છીએ. જન્માષ્ટમીનો આ તહેવાર વિક્રમ સંવત 2074 પુણ્ય પવિત્ર શ્રાવણ માસની અંદર કૃષ્ણ પક્ષે આઠમ તિથિ પવિત્ર સોમવારના દિવસે આવી ગયો છે. આપણે હિન્દુ શાસ્ત્રમાં હિન્દુ ધર્મમાં અને તહેવારોની અંદર ગોકુળ આઠમ અર્થાત ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય દિવસના સ્વરૂપમાં ઉજવીએ છીએ, જેને જન્માષ્ટમી પણ કહેવાય છે. હિન્દુ ધર્મમાં આ તહેવાર ખૂબ જ મોટી માન્યતા ધરાવે છે. જન્માષ્ટમીના દિવસે લોકો દ્વારા ઉપવાસ કરાયો છે, ભગવાનના બાળ સ્વરૂપની સ્થાપના કરી રાત્રે 12 કલાક તેમના બાળ સ્વરૂપને હિંચકો ઝુલાવવામાં આવે છે, પૂજા અર્ચના કરી માખણ મિશ્રીનો ભોગ ચડાવવામાં આવે છે. રાત્રે જન્મોત્સવની ઉજવણીના ભાગ સ્વરૂપે લોકોને પંચામૃતનો પ્રસાદ આપવામાં આવે છે અને કૃષ્ણ જન્મ બાદ મટકી ફોડનું આયોજન કરાય છે, જેમાં માખણથી ભરેલી મટકી ફોડીને ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી પૂર્ણ કરવામાં આવે છે. આ જન્માષ્ટમીનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવતો તહેવાર છે. ત્યારે ચારે બાજુ હરે કૃષ્ણના નાદ ગુંજતા દેખાઈ રહ્યા હતા. વાત કરીએ તો શાહીબાગ સ્થિત મંદિર પરિસરમાં હજારોની ભીડ ઉમટી પડી હતી. રાધા કૃષ્ણના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં રાધા કૃષ્ણના મંદિરે લોકો આવી પહોંચ્યા હતા, ભગવાનને દર્શન કર્યા હતા, પંચરીનો પ્રસાદ લીધો હતો અને સાથે જ તે પહેલા ભજન સંધ્યાનો પણ આનંદ માણ્યો હતો. જૈની દવે સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. આટલું જ બધું સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ.